રાજકોટમાં પીજીવીસીએલના એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના પરીક્ષાર્થીઓ સાથે યુવરાજસિંહની એમડીને રજૂઆત કરવામાં આવી. ઇન્દ્રસિંહ જાડેજા છે, વિદ્યાર્થી નેતા. આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ પીજીવીસીએલના એમડીશ્રીને, અને અમારી જે માંગણી છે એ માંગણી એવી છે કે જે પીજીવીસીએલમાં આજથી એક વર્ષ પહેલાં 2023 જાન્યુઆરી મહિનામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી કરવામાં આવી હતી. સૌપ્રથમ આજે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની જે ભરતીઓ થતી હતી આની પહેલાં, તે તમામ ભરતીઓ જે છે એ જેટકોની અને જે ડિસ્કોમ જે કંપનીઓ છે એની સંયુક્ત ભરતી થતી હતી. પરંતુ સરકારશ્રીના નિર્ણય પ્રમાણે હવે જે આ ભરતીઓ જે છે ડિસ્કોમની એ અલગથી થાય છે. એટલે પીજીવીસીએલમાં જે ભરતી કરવામાં આવી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, જેમાં 2023માં જે ભરતી થઈ એ ભરતીમાં મેરિટ પણ ઘણું બધું ઊંચું રહ્યું હતું. એટલે કે 100માંથી 91 માર્ક જેને આવ્યા તે લોકોને આમાં લેવામાં આવ્યા હતા. અને વર્તમાનમાં જે પીજીવીસીએલ છે એમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઘણા પદો ખાલી છે અને મહેકમ પુષ્કળ પ્રમાણમાં સેંકડોની સંખ્યામાં ખાલી છે. ત્યારે પીજીવીસીએલનું આ જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષામાં જે પ્રતીક્ષા યાદી છે એનો એક વર્ષનો સમયગાળો હોય છે, અને એક વર્ષના સમયગાળામાં આ પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવાની હોય છે. નહીંતર આ જે પરીક્ષા છે ફરી વખત લેવાનો એ સરકારનો નિર્ણય હોય છે. તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ પરીક્ષા છે બીજી વખત લેવામાં ન આવે, અને આ જે પરીક્ષા છે એનું સત્વરે 16 ફેબ્રુઆરીના રોજ જે પ્રતીક્ષા યાદી પૂર્ણ થઈ રહી છે, જેની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે, કાં તો એ સમયમર્યાદા વધારી દેવામાં આવે, અને કાં તો જે વિદ્યાર્થીઓ પ્રતીક્ષા યાદીમાં છે એમને જે જગ્યા મહેકમ પ્રમાણે જે ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે, એટલી જ અમારી માંગણી છે. આજે એમડીસીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત થશે, અને આ જે રજૂઆત છે એ અમે એમડીસીને પણ 10 દિવસનો સમય આપવાના છીએ. આજે 20 તારીખ છે તો અમે 30 તારીખ સુધીનો સમય આપવાના છીએ, જેથી કરીને એમડીશ્રી આમાં સત્વરે નિર્ણય લે, અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં જે રીતે ભૂતકાળમાં બરોડા ખાતે જે જેટકોની કચેરી આવી હતી તેમાં પણ અમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઉમેદવારોના પ્રદર્શન અને આંદોલનના માર્ગે આગળ વધવું પડશે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.